ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાતમાં થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ પક્ષ સાથે છેડો ફાડીને રાજીનામું આપ્યું હતું, ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. હજુ થોડા દિવસો પહેલાં જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું, ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના ખંભાત વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ રાજીનામું આપ્યું છે. ચિરાગ પટેલ રાજીનામું આપતા કોંગ્રેસનું સંખ્યાબળ તૂટીને 16 થઈ ચૂક્યું છે. ચિરાગ પટેલ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ખંભાતની બેઠક પરથી ભાજપના ઉમેદવાર મયુર રાવલને 3,711 મતથી હરાવીને પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા. ગુજરાતનું નેતૃત્વ કોંગ્રેસનું અમારું કામ કરી રહ્યું છે, એટલે નેતૃત્વ દિલ્હીથી ઓપરેટ થાય છે. પણ જ્યારે દિલ્હીના નેતૃત્વની વાત કરું, દિલ્હીનું નેતૃત્વ આપણે જે રાજા રજવાડા આ દેશમાંથી નાબૂદ થયા, પણ આ સેન્ટ્રલ કોંગ્રેસ એ હજુ એ રાજપાટમાં જીવી રહી છે, એસી બંગલાઓમાં, એસી હોલોમાં અને ભવ્યથી ભવ્ય વ્યંજનોમાંથી બહાર નીકળતા નથી. સેન્ટ્રલના લીડરો, સેન્ટ્રલની લીડરશીપ એકદમ ગરડી થઈ ગઈ છે. સેન્ટ્રલના લીડર આજે જુઓ તમે તો જે સેન્ટ્રલના કોંગ્રેસના અધ્યક્ષ છે, એમને પોતાને ગાડીમાં બેસાડવું હોય તો બે જણને લઈને બેસાડવું પડે, એમને ગાડીમાંથી ઉતારવા હોય તો બે જણ ખભે મૂકે. આ વિસ્તારના લોકો મને જે આદેશ આપશે, એમનો જે નિર્ણય હશે એ હું માથે ચડાવીશ. પણ આપણા માધ્યમથી મારા વિસ્તારના તમામ મતદારોને હું એટલું કહેવા માગું છું કે આપે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં ક્યારે પણ આપણો વિશ્વાસઘાત નહીં થવા દઉં.